સુરેન્દ્રનગર જિલ્લાના જુડા તાલુકાના ભગુપુર ગામના દંપતીએ પોતાના દીકરાના જન્મદિવસ નિમિત્તે ચક્ષુદાનનો સંકલ્પ કર્યો કે મારી ઉપસ્થિતિમાં સ્વજન સ્નેહીના મૃતદેહના અંતિમ સંસ્કાર થતા પહેલા તેમના મૂલ્યવાન નેત્રો ચક્ષુદાનમાં આપી અંધજનને દ્રષ્ટિથી આપીશ તેવા સંકલ્પ સાથે નવી રાહ ચીંધી છે. જુડાની સરકારી હોસ્પિટલ ખાતે હોસ્પિટલના તબીબોની હાજરીમાં ચક્ષુદાનને અમારા કુટુંબની પરંપરા બનાવીએ એવા સંકલ્પ સાથે ચક્ષુદાન કરવા પ્રેરિત થયા. આપણા દેશમાં અંગદાનને મહાદાન અને સર્વશ્રેષ્ઠ દાન ગણવામાં આવે છે, ત્યારે કેટલા લોકો અંગદાન કરતા હોય છે. અંગદાન કરવું એ એક પુણ્યનું કામ કહી શકાય, ત્યારે અત્યાર સુધીમાં ઘણા લોકોએ અંગદાન કર્યું છે, જેનાથી જરૂરિયાતમંદ લોકોને નવજીવન પ્રાપ્ત થયું છે. મનસુખભાઈ ડબી પરિવાર દ્વારા અંગદાન કરવાનું વિચાર્યું ત્યારે પરિવારમાં માનવતા મહેકી ઉઠી અને દંપતીએ સમાંતર લોકો માટે એક માર્ગદર્શક બની એક નવી રાહ ચીંધી છે. મનસુખભાઈ ડબી જણાવ્યું હતું કે શરીર તો મળીને રાખ થઈ જાય છે, જ્યારે ચક્ષુદાન કરી અંધજન લોકોને નવજીવન પ્રાપ્ત થાય એવું ઈચ્છું છું, જે ખૂબ જ ગૌરવની વાત કહેવાય. અને લોકોમાં પણ આવી જાગૃતિ આવે અને ચક્ષુદાન કરવાનો વિચાર લઈને કોઈને નવી દ્રષ્ટિ આપી નવજીવન પ્રાપ્ત કરે તે મારા અંતરની લાગણી છે. આજ અમારા બાપ મોટા બાબાના જન્મદિવસ નિમિત્તે અમે બંને પતિ પત્નીએ સંકલ્પ કર્યો છે કે અમારા બંનેના મૃત્યુ પછી અમે અમારે બંનેની આંખો દાનમાં દેવા ઈચ્છીએ છીએ. આ બાબતે મારા ગામના લોકો, મારા પરિવારજનો અને મારા સમાજના લોકોને હું આ બાબતે પ્રેરણા આપું છું કે કેક કાપી અને જન્મદિવસ ઉજવવા કરતાં અંગ દાન કરી અને અમર થઈ જવું સર. આજે અમે સરકારી હોસ્પિટલે ચુડા ખાતે આવીને અમારા બંને સંમતિ પત્ર ભરેલ છે.